ગઝલના ગગનમાં ગુજરાતી ગઝલના આરંભ કાળથી ગુજરાતી ગઝલ આજે ક્યાં પહોંચી છે? એક નદી તેના વહેણ બદલતી બદલતી ક્યાં પહોંચી છે, વહેતી હોય છે, એની વાત આપણે કરીએ છીએ. આપણો જેટલો વારસો સમૃદ્ધ છે એટલી જ આજ પણ સમૃદ્ધ છે. લીટી એકાદ નિરખી ઘાયલ, લીટી એકાદ નિરખી ઘાયલ, હલબલી જાય આદમી તે ગઝલ, પ્રણયમાં પરિણમી તે ગઝલ, હૃદયને જે અહીં ગમી તે ગઝલ. ગઝલની વ્યાખ્યા બહુ સીધી સાદી છે, વાત હૃદયની છે. હૃદયને કશું કહેવાનું મન થાય, હૃદયને જ્યારે શબ્દો સ્ફુરે, હૃદય જ્યારે કલ્પનાની પાંખે, અનુભૂતિ અનુભૂતિની આંખે કંઈક કહેવા જાય છે ત્યારે ગઝલ બની જાય છે. ગુજરાતી ગઝલના ઇતિહાસ ઉપર નજર કરું તો એને ધ્યાનમાં રાખીને ચાર તબક્કામાં ગુજરાતી ગઝલને વહેંચી શકાય. બાલાશંકર કંથારિયા અને કલાપીથી આપણે વાત માંડી હતી, પણ કોઈ એમ કહેતું હોય કે ઉત્તમ ગઝલ કઈ, કે કઈ કવિતા બચી જાય છે, કાં તો કઈ કવિતા સાચવી રાખવા જેવી છે, ત્યારે હું એટલું જ કહું છું કે સમય અને સમાજ એ બેના હૃદયમાં જે ટકી જાય એ બે જ એ વસ્તુને સાચવી લે છે. કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે, આ પંક્તિ આપણને સૌને યાદ છે. આ પંક્તિ આ ગઝલનો પહેલો શેર છે, અને એની બીજી પંક્તિ છે ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે, પણ આ બીજો મિશ્રો આપણને યાદ નથી રહ્યો. અને એનું એક કારણ હોય તો એટલું જ છે કે જે પહેલી પંક્તિ હતી એણે એ કાળના પ્રવાહમાં એવી રીતે લોકો સુધી પહોંચી ગઈ, બીજી પંક્તિ આપમેળે ભૂસાઈ ગઈ. કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે, આજે પણ આ પંક્તિ આપણા હૃદયને હિંમત આપે છે, આશા આપે છે, સાંભળીએ અને હૃદયને ગમી જાય છે. ગુજરાતી ગઝલની વાત માંડી છે ત્યારે બેફામનો એક મતલા કહું, કારણ કે આપણે હવે જે પ્રવેશ કરવો છે એ મરીસ, બેફામ, ઘાયલ, સાઈફ, શૂન્ય, શેખાદમ, જલન માત્રી એ સમયના ગાળાની અંદર પ્રવેશ કરવો છે. બહુ સરસ મતલા છે બેફામ સાહેબનો, બરકત વિરાણી બેફામ. મને જોવા પ્રણય દ્રષ્ટિ મળે એકવાર બસ તમને, મને જોવા પ્રણય દ્રષ્ટિ મળે એકવાર બસ તમને, પછી જોજો કે મારામાં પડે છે કેવો રસ તમને. આ રસ પડવાની વાત છે, અને રસની અંદર પ્રેમ જન્મે એ બહુ જરૂરી છે. મરીઝે તો કહ્યું છે કે પ્રેમ ક્યારે જન્મે, આંખથી આંખ મળી ગઈ છે ભરી મહેફિલમાં, આંખથી આંખ મળી ગઈ છે ભરી મહેફિલમાં, સ્મિત જો એમાં ભળી જાય પ્રણય થઈ જાય. આંખથી આંખ મળી ગઈ છે ભરી મહેફિલમાં, સ્મિત જો એમાં ભળી જાય પ્રણય થઈ જાય, તો મને જોવા પ્રણય દ્રષ્ટિ મળે એકવાર બસ તમને, પછી જોજો કે મારામાં પડે છે કેવો રસ તમને. આજે રસ પડવાની વાત છે, એ દુનિયામાં આપણે આગળ વધીએ છીએ. ગઝલે એનું વહેણ કેવું બદલ્યું એ પણ મેં વાત કરી. આજે આજનો ગઝલકાર લખે તો ભરત વિંછુડા જેવા એમ પણ કહી દે કે ના ગમે તો વાત સાંભળવી નથી, ના ગમે તો વાત સાંભળવી નથી, કાન એ કોઈની થૂંકદાની નથી. આ ગઝલ આજે તો જીવનના તમામ રંગોને પ્રગટ કરે છે. અકબરભાઈ જસદણવાળા, ત્યાંથી મારે વાત શરૂ કરવી છે. મોટાભાગે ગઝલકારોની વાત જ્યારે કરવાનું મન થાય છે ત્યારે મને એક બહુ મોટી વાત દેખાઈ છે કે ગઝલકારની પાસે ગઝલની અંદર બધા જ ધર્મો ઓગળી ગયા છે, બધા જ ભેદભાવ ઓગળી ગયા છે, જ્ઞાન અને અજ્ઞાન પણ ઓગળી ગયા છે. એક ગઝલકાર શું કરી શકે છે? મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું. ગઝલ એ મનોરંજન નથી, મનોરંજનની સાથે મનોમંથન પણ છે.
મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું, પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું, સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું, સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું, જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું, મનોબળથી મનોબળથી મનોવૃત્તિ ઉપર શાસન કરી લઉં છું, નયન નિર્મળ કરીને રૂપનું દર્શન કરી લઉં છું, નિરંતર શ્વાસ પર જીવનનું અવલંબન કરી લઉં છું, નિરંતર શ્વાસ પર જીવનનું અવલંબન કરી લઉં છું, બહુધા હું હૃદયમાં એક આંદોલન કરી લઉં છું, અમે પાગલ, અમારે ભેદ શો ચેતનનો અવચેતનનો, અમે પાગલ, અમારે ભેદ શો ચેતન અચેતનનો, પ્રતિમા હો કે પડછાયો હું આલિંગન કરી લઉં છું, સમય ક્યારે વિસામો ખાય છે અકબરના જીવનમાં, સમય ક્યારે વિસામો ખાય છે અકબરના જીવનમાં, વિસર્જન થાય છે નિત નિત નવું સર્જન કરી લઉં છું, મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું, પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું, પ્રત્યેક પળને જો જીવી લેવાની હોય તો જીવનની પ્રત્યેક પળે આપણે પ્રસંગોપાત પરિવર્તન પણ કરવું પડે છે, જો પરિવર્તન કરતા નથી, આપણે બદલાતા નથી, તો જીવનના પ્રત્યેક પળે આપણને જાણે દુઃખ જ મળે છે. વાત મનોરંજનની કરતા કરતા કેવી મનોમંથન તરફ લઈ ગયા. મારે વાત કરવી છે એમની એક ઉત્તમ ગઝલની, અકબર જસદણવાળાની. ગુજરાતી ભાષાનો એક અદ્ભુત શેર છે, એમણે મક્તામાં કહ્યું છે, પણ વાત શરૂઆત કરી છે ગઝલમાં. દિલમાં ખુશ્બુ આંખમાં શબનમ, દિલમાં ખુશ્બુ આંખમાં શબનમ, જીવન મારું ફૂલની મોસમ. હૃદયની અંદર આશાઓના ફૂલ ખીલ્યા કરતા હોય છે અને આંખોમાં નિરાશાના આંસુઓ હોય છે. દિલમાં ખુશ્બુ આંખમાં શબનમ, શબનમ એટલે ઝાકળ. દિલમાં ખુશ્બુ આંખમાં શબનમ, જીવન મારું ફૂલની મોસમ, તું શું જાણે પ્યાસ અમારી, શાના તોબા શાનો સંસંયમ, ને દ્રષ્ટિ એવું શું દેખી ગઈ, ઝાખું ઝાખું લાગે આલમ. આંખ 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 કોને જોઈ લીધા છે, આંખે કોને એવી આંખની આંખ ક્યાં પડી, મારી દ્રષ્ટિ કોની ઉપર પડી ગઈ કે હવે આખી આ દુનિયા ઝાંખી લાગે છે. આપણા મનની અંદર એક ચહેરો યાદ આવી જાય, આપણા મનમાં એક ચહેરો યાદ આવી જાય કે હા એના ચહેરાની સામે આ આખી દુનિયા ઝાંખી. જોકે આદિલ મંસૂરીએ બહુ સરસ વાત કરી છે કે મીટ માંડીને કદી જોવાય ના, મીટ માંડીને કદી જોવાય ના, સૂર્ય પણ છે કોઈના ચહેરા સમો, મીટ માંડીને કદી જોવાય ના, સૂર્ય પણ છે કોઈના ચહેરા સમો. આ ગઝલની વાત થોડીક માંડીને કરવી છે, એટલે વિરામ પછી આપણે આગળ વધીએ. દ્રષ્ટિ એવું શું દેખી ગઈ, ઝાખું ઝાખું લાગે આલમ. આદિલ મંસૂરી કહે છે મીટ માંડીને કદી જોવાય ના, સૂર્ય પણ છે કોઈના ચહેરા સમો. આપણું જે પ્રિય પાત્ર હોય છે ને એની સામે આપણે બહુ મીટ માંડીને જોઈ નથી શકતા, બહુ જોતા નથી હોતા, જાણે એ ચહેરો પણ સૂર્ય જેવો હોય છે. હવે યાદ કરીએ, દ્રષ્ટિ એવું શું દેખી ગઈ, આંખ એવો કોનો ચહેરો જોઈ ગઈ છે કે ઝાંખું ઝાંખું લાગે આલમ. ક્યારેક ગઝલની અંદર એક ગઝલમાંથી બીજી ગઝલમાં, બીજી ગઝલમાંથી ત્રીજી ગઝલમાં, એક શેરમાંથી બીજા શેરની અંદર આમ સરી જવાય છે, ત્યારે ગુજરાતી ગઝલનું ગગન કેવું વિરાટ છે. બાળપણમાં અગાસીએ સૂતા સૂતા આકાશના તારા ગણવાનું મન થતું, અને આકાશના તારા ગણતો પણ ખરો, 50, 60, 70 પણ થાકી જવાય, અને મનમાં થાય કે ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, તોય મારી છાબડીમાં માય. એની જેમ આપણા ગઝલના ગગનના કાર્યક્રમમાં આપણે આવા અસંખ્ય શેરને માણતા જઈએ છીએ. આ ગઝલની વાત આગળ માંડું, આવ તને હું સમજાવી દઉં, ગંગા જળ છે આબે ઝમઝમ, આવ તને હું સમજાવી દઉં, ગંગા જળ છે આબે ઝમઝમ. ઝમઝમ એ પવિત્ર કૂવો છે,
કાબામાં આવેલો છે. આબ એટલે પાણી, ગંગા જળ અને જમજમ નું પાણી એક જ છે. આવ હું તને સમજાવું. જ્યારે પરમની સાથે જોડાનાર વ્યક્તિ હોય છે ત્યારે એનામાં કોઈ ભેદ નથી હોતા, ત્યારે એ પરમ રહસ્યોને એક જ રીતે જોતો હોય છે. ને મારી ખામોશી દીવા જેવી, મારું મૌન એ દીવા જેવું છે. મારી ખામોશી દીવા જેવી, એની વાતો મોગમ મોગમ બોલું તો અલ્લાહો અકબર, બોલું તો અલ્લાહો અકબર, મૌન રહું તો સોહમ સોહમ. અકબર ભાઈ જસદણ વાળા, એમનો આ ગઝલ, એમનો આ શેર, એમનો આ મક્તા. આ મક્તા એટલે ગઝલકાર જેમાં પોતાનું નામ મુક્ત હોય છે. એમનું તખલ્લુસ છે અકબર, નામ પણ અકબર છે એટલે અકબર મૂકેલું છે. અને હવે આ શેરને માણીએ, જો બોલું તો અલ્લાહો અકબર, જો હું કંઈક બોલું, મારા હોઠેથી કોઈ શબ્દ પ્રગટે તો થાય કે હે અલ્લાહ, હે ઈશ્વર, એક જ તું જ આ દુનિયામાં છે, આ સમગ્ર બ્રહ્માંડમાં એક તું જ છે. મૌન રહું અને જો હું મૂંગો રહું તો સોહમ સોહમ, હું એ જ તત્વ છું, હું એ જ તત્વ છું. એ વાત કોણ કહે છે કે ગુજરાતી ગઝલ એટલે સાખી સુરા શરાબ? કોણ કહે છે કે ગુજરાતી ગઝલ એટલે માત્ર છીછરું મનોરંજન? ના, જીવનના તમામ રહસ્યોને, જીવનના તમામ રંગોને ગુજરાતી ગઝલે આત્મસાત કર્યા છે. ગુજરાતી ભાષાની એક મજા છે, ગુજરાતી ભાષાની એક વિશેષતા છે કે તેણે પોતે જીવનના તમામ રહસ્યોને બબે પંક્તિઓમાં પ્રગટ કરેલા છે. બોલું તો અલ્લાહો અકબર, મૌન રહું તો સોહમ સોહમ. અકબર અલી જસદનવાળા, અકબરભાઈ જસદનવાળા જેવું આગળ. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિ અલગ નથી, એ બેની વાત કરવાની જુદી હશે. શાયરોએ તો ભરપૂર એની વાત કરી છે. આદિલ મંસૂરી કહે છે, કૃષ્ણ એવું શું છે તારા નામમાં, કૃષ્ણ એવું શું છે તારા નામમાં, વાંસળી પડઘાય આખા ગામમાં. ગની દહીવાલા કહે છે, જીવન જાણે રાધાની મટકી સમૂહ છે અને ભાગ્ય છે કૃષ્ણની કાંકરી સમ. જીવન જાણે રાધાની મટકી સમૂહ છે અને ભાગ્ય છે કૃષ્ણની કાંકરી સમ. રસીલી રમત છે, કોઈ સાચવે છે, કોઈ ભાંગવાના પ્રયત્નો કરે છે. તો અહીં એક મુસ્લિમ શાયર રાધા અને કૃષ્ણની પણ વાત કરે છે, અને અહીં તો જાણે વેદનું પરમ રહસ્ય, ઉપનિષદનું પરમ રહસ્ય પ્રગટ્યું. બોલું તો અલ્લાહો અકબર, મૌન રહું તો સોહમ સોહમ, દિલમાં ખુશબુ આંખમાં શબનમ, જીવન મારું ફૂલની વસ. એ ગાળાની અંદરનો એક બીજા મહત્વના શાયર, એનું નામ છે અમર પાલનપુરી. હું એમ કહું છું કે આ આખું આખું વિશ્વ એ કોઈ એક વ્યક્તિનું નથી, અનેક વ્યક્તિઓથી ભેગું થઈને આ બધું રળિયાત બન્યું છે અને અજવાળું થયું છે, અજવાળું પ્રગટાયું છે, અને જેણે અજવાળી છે ગુજરાતી ભાષાને. રૌનક છે એટલે કે બધે તારું સ્થાન છે, રૌનક છે. આ બધું ચારે બાજુ રૌનક કેમ છે? કે રૌનક છે એટલે કે બધે તારું સ્થાન છે, તું કણે કણમાં છુપાયેલો છે. રૌનક છે એટલે કે બધે તારું સ્થાન છે, નહીતર આ 14 લોક તો સુના મકાન છે. જો તું ના હોત, તારી હાજરી ના હોત, તારી પ્રતીતિ ના હોત, તો આ 14 લોક, આ પૃથ્વી, સ્વર્ગ, પાતાળ બધું જ નકામું અને સૂનું હોત. દીવાનગીની હદ કઈ? દીવાનગીએ હદ કરી તારા ગયા પછી. તું સાથે હતી ત્યારે કોઈ મુશ્કેલી નહોતી, તું હવે સાથે નથી. દીવાનગીએ હદ કરી, તારી પાછળનું પાગલપણ. દીવાનગીએ હદ કરી તારા ગયા પછી પૂછું છું હર મકાન પર, કોનું મકાન છે? મને તો પ્રત્યેક ઘર તારું ઘર લાગવા માંડ્યું છે. પૂછું છું હર મકાન પર કોનું મકાન છે, ને દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે. દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે, આવી શકે તો આવ, આ ખાલી મકાન છે. દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે, આવી શકે તો આવ, આ ખાલી મકાન છે. ને થાશે તકાદો એટલે ખાલી કરી જશું, થાશે તકાદો એટલે ખાલી કરી જશું. કીધો છે જેમાં વાસ એ પરાયું મકાન છે. આપણે દેહ આપણો માનીએ છીએ, પણ આ દેહ આપણો નથી, આ દેહ તો આપણે છોડીને ચાલ્યા જવાના છીએ.
થશે તકાદો, એક દિવસ મૃત્યુ આવશે, થશે તકાદો એટલે ખાલી કરી જશું. કીધો છે જેમાં વાસ એ પરાયું મકાન છે ને બાળે તો બાળવા દો, કોઈ બોલશો નહીં, નુકસાનમાં છે એ જ કે એનું મકાન છે. કોને ખબર ઓ દિલ કે એ ક્યારે ધસી પડે, દુનિયાથી દૂર ચાલ કે જૂનું મકાન છે એને ફનાનું પૂર ડુબાડી નહીં શકે, એને ફનાનું પૂર ડુબાડી નહીં શકે. જીવન અમર એટલે ઊંચું મકાન છે, જીવન અમરનું એટલે ઊંચું મકાન છે, રૌનક છે એટલે કે બધે તારું સ્થાન છે, નહીતર આ 14 લોક તો સુના મકાન છે. દીવાનગીએ હદ કરી તારા ગયા પછી પૂછું છું હર મકાન પર કોનું મકાન છે. અમર પાલનપુરીએ એક બહુ સુંદર રદીપ સાથે, અમર હમણાં જ સૂતો છે એ રદીપ સાથે કામ કર્યું છે. પવન ફરકે તો એ રીતે ફરક જે પાન ના ખખડે, પવન ફરકે તો એ રીતે ફરક જે પાન ના ખખડે, કોઈને સ્વપ્નમાં માગી અમર હમણાં જ સૂતો છે. અમૃત ઘાયલ ગુજરાતી ગઝલનું એક એવું નામ છે જેના વિશે વિગતે વાત કરવી પડે, જેની ગઝલોની અંદર કાફિયાનું વૈવિધ્ય એટલે કે પ્રાસનું વૈવિધ્ય જોવા મળે છે, જેની અંદર ગઝલની રજૂઆત જોવા મળે છે, જે રજૂઆતનો બાદશાહ છે. એક મજબૂરી એમ મનની રહી ગઈ મનમાં, એક ગઝલ જેમ મરી જાય રજૂઆત વગર. ગઝલ ને જો એની યોગ્ય રજૂઆત કરનારો ના મળે ને તો એ મરી જાય છે. આ અમૃત ઘાયલે ગુજરાતી ગઝલના મંચને, એના મુશાયરાને, એની ગઝલની રજૂઆતને અને સૌરાષ્ટ્રની તળપદી ભાષામાં કેટલી તાકાત છે એનો પરિચય સમગ્ર ગુજરાતને, સમગ્ર ભારતને કરાવ્યો. ચડી આવે યદી ભૂખ્યો તો હાંકી કહાડે છે, ચડી આવે યદી ભૂખ્યો તો હાંકી કહાડે છે અને નથી કઈ પેટ જેવું એને અન્નકૂટો જમાડે છે. ચડી આવે યદી ભૂખ્યો તો હાંકી કહાડે છે ને નથી કઈ પેટ જેવું એને અન્નકૂટો જમાડે છે. કરાવે છે મકાનો ખાલી મંદિર બાંધવા માટે, નવાઈ છે માણસને મારી ઈશ્વરને જીવાડે છે. તો એક બીજું મુક્તક અદ્ભુત છે. ક્યારેક આપણે નિરાશ થઈ જતા હોઈએ છે, આપણને જીવનની અંદર નિરાશા ઘેરીએ વળે, પણ મિત્રો નિરાશા જ્યારે ઘેરી વળે ત્યારે આપણે વધારે હતાશામાં સરકી જવાની જરૂર નથી, નિરાશાને ખંખેરી નાખવાની છે. કારણ કે એ હતાશા આપણા જીવનને ક્યાંય જ્ઞાન નથી રાખતી, છિન્ન ભિન્ન કરી નાખે છે. બરોબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં, પ્રત્યેક પળને, પ્રત્યેક અવસરને, સુખના દુઃખના ઉદાસીના આનંદના દરેક અવસરમાં આપણે ભાગ લઈએ. અને કેવી રીતે? બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં, વલણ હું એક સરખું રાખું છું આશા નિરાશામાં, હંમેશા જીતું છું એવું નથી હારું છું બહુધા પણ, હંમેશા જીતું છું એવું નથી હારું છું બહુધા પણ, નથી હું હારને પલટાવવા દેતો હતાશામાં. જીવનમાં આપણી હાર ને હતાશામાં ના પલટાઈ જાય એની ખાળજી રાખવાની છે. મુશાયરાના આ અદ્ભુત ખમતીધર શાયર અમૃત ઘાયલની એક ગઝલ આખી નિરાંતે સાંભળવા જેવી છે. કારણ કે નામ દઈને વાત કરું તો આચાર્ય પ્રદ્યુમ્ન સુરીજીએ આ ગઝલના અર્થઘટનો કર્યા, અર્થ સમજાવ્યા, અને ત્યારે ખ્યાલ આવ્યો કે ઓ લોકોને આ મડદાને બેઠા કરી દે, નિરાશામાંથી ખંખેરીને આપણને ઊભા કરી દેવી અદ્ભુત ગઝલ છે. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના, નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના, કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના, કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના, દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના, છોને ફર્યા નથી કઈ દીથી ડરી જવાના, છોને ફર્યા
નથી કઈ તેથી ડરી જવાના, એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના, છોને ફર્યા, નથી કઈ દીથી ડર, એથી દિવસો ફરી ગયા, સુખના દિવસો પૂરા થઈ ગયા, દુઃખના દિવસો આવી ગયા, એ સંદર્ભનો આ શેર, છોને ફર્યા, દિવસો ભલે ફર્યા, નથી કઈ તેથી ડરી જવાના, એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના, મનમાં વિચાર શું છે, અવિરામ એક દીપક છે, પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના, મનમાં વિચાર શું છે, અવિરામ કઈ દીપક છે, પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના, એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, હર જખમને નજરથી ટાંકા ભરી જવાના, સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ, સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના, સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કે ઠાર્યા કરી જવાના, અયકાળ કઈ નથી ભય તું થાય તે કરી લે, અયકાળ કઈ નથી ભય તું થાય તે કરી લે, ઈશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના, ને યાંત્રિક છે આ જમાનો, ફાવે છે વેગવાળા, એ યુગ ગયા વિચારી પગલા ભરી જવાના, દુનિયા શું કામ ખાલી અમને મીટાવી રહી છે, દુનિયા શું કામ અમને ખાલી મીટાવી રહી છે, આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના, આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મુંજાઈ મનમાં મરી જવાના, અહીં બે વાત આ યાદ આવે, આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના, આ વાત જ્યારે ઘાયલ કહે છે ત્યારે એક વાક્યમાં એવું પણ કહે છે, ભેટ્યો છું જિંદગીમાં મૃત્યુને કંઈક વેળા, આ ખોળિયાની જેમ જ ખાપણ મને ગમે છે, જીવન અને મૃત્યુ બેઉને સરખો પ્રેમ કરી શકાય એવી વાતો આ ગઝલોની અંદર પથરાઈને પડેલી છે, ઘાયલની ગઝલોમાં જે વિશેષતા આવી છે એ વિશેષતા છે સીધી અને સોસરી વાતની, વર્ષો જવાને જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો, વર્ષો જવાને જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો, આશ્ચર્ય વચ્ચે એમના આંગણમાં જઈ ચડ્યો, પૂછો નહીં કે આજ તો હું ક્યાં નીકળી ગયો, કાજળને સ્પર્શવા જતા કામણમાં જઈ ચડ્યો, અંધાર મુક્ત થઈ ન શક્યો રોશની મઈ, આંખોમાં આંખ નાખી તો પાપણમાં જઈ ચડ્યો, મન ફાવે તેમ આભમાં ફંગોળતી રહી હું ક્યાંય નહીં, ને ગેબની ગોફણમાં જઈ ચડ્યો, કઈ ચાંદની જ એવી હતી ભાન ના રહ્યું, જાવું હતું સમુદ્ર ભણી રણમાં જઈ ચડ્યો, નહોતી ખબર જવાય નહીં એમ સ્વર્ગમાં, પહેર્યું હતું હું એ જ પહેરણમાં જઈ ચડ્યો, ઘાયલ ગયો તો કેમ સુરાલયમાં શું કહું, ખૂબ જ હતો હું આજ વિમાસણમાં જઈ ચડ્યો, અનિમેષ નજરે બેઉ બેઉ અમે તાકતા રહ્યા, હું ફરતો ફરતો એમના કંકણમાં જઈ ચડ્યો, વર્ષો જવાને જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો, આશ્ચર્ય વચ્ચે એમના આંગણમાં જઈ ચડ્યો, ગઝલે ગઝલની ના પ્રવાહ સાથે ઘાયલે પોતાને પણ બદલ્યા છે, શબ્દની આરપાર જીવ્યો છું હું બહુ ધારદાર જીવ્યો છું, શબ્દની આરપાર જીવ્યો છું હું બહુ ધારદાર જીવ્યો છું, સામે પૂરે ધરાર જીવ્યો છું, વિશ્મહી નિર્વિકાર જીવ્યો છું, ખૂબ અંદર બહાર જીવ્યો છું, ઘૂંટે ઘૂંટે ચિકાર જીવ્યો છું, મધ્યમાં જીવવું જ ના ફાવ્યું હું સદા બારોબાર જીવ્યો છું, મંદ ક્યારેય થઈ ન મારી ગતિ, મંદ ક્યારેય થઈ ન મારી ગતિ, આમ બસ માર માર જીવ્યો છું, આભની જેમ વિસ્તર્યો છું સતત, અબધિ પેઠે અપાર જીવ્યો છું, બાગ તો બાગ સૂર્યની પેઠે આગમાં પૂરબહાર જીવ્યો છું, ને હુંય વર્ષ્યો છું ખૂબ જીવનમાં, હુંય વર્ષ્યો છું ખૂબ જીવનમાં, હુંય બહુ ધોધમાર જીવ્યો છું, ને આમ ઘાયલ છું અદનો શાયર, આમ ઘાયલ છું અદનો શાયર, પણ સર્વથા શાનદાર જીવ્યો છું, શબ્દની આરપાર જીવ્યો છું હું બહુ ધારદાર, જીવનના ધબકારા, જીવન જીવન પૃથ્વી સાથે જોડાયેલું છે, અને વાત આવે છે ગઝલના ગગનમાંથી, આકાશ અને ધરતીને એક કરતી આ ગઝલ યાત્રામાં આપણે મળતા રહીએ છીએ એનો આનંદ છે, આવતા અંકે આપણે ફરી મળીશું.